સુરત સેના પ્રથમ નાગરિક અસ્મિતાબેન શિરોએ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બફાટ કરતા તથા પોતાના જ પક્ષના સભ્ય તથા વિપક્ષને અટકાવતા કોંગ્રેસના કોર્પોરેટર ગેરમાં આવી ગયા હતા. જ્યારે એણે થાય સુમિતિવાળાએ એમ કીધું કે અમે 12 સભ્ય ન્યૂઝીલેન્ડ જવાના છે, એ અમારા કોંગ્રેસ પાર્ટીનો એમાં સખત ને સખત વિરોધ છે. આ ભારતીય જનતા પાર્ટીના બાપાના પૈસા નથી, આમ નાગરિકના પૈસા છે. પરસેવો ટીપા પાડી પાડીને જ્યારે સુરત શહેરની અંદર લોકો વસવાટ કરે છે, એ પૈસાની અંદરથી એને ન્યૂઝીલેન્ડ જવું હોય તો કોંગ્રેસ પાર્ટીનો અમે સખતમાં સખત વિરોધ રહેશે. અને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરતા હોય કે અમે સ્માર્ટ સિટી બનાવવા માટે અમે ન્યૂઝીલેન્ડ જઈએ છીએ, તો આવે પપન તોગડિયા પાસે સ્માર્ટ સિટી કેવું બનાવાય હું એને શીખવાડું. પહેલાં સુરત શહેર મહાનગરપાલિકાની અંદર એક પણ રોડ સીધો તમારે 10 મિનિટમાં પહોંચો એવો રોડ નથી. પહેલાં એ રોડ કરો. સ્માર્ટ સિટી બનાવવું હોય તો તમે પ્રાથમિક જ્યારે રોડ બનાવતા હો છો, RCCના રોડ બનાવે છે ત્યારે નક્કી નથી કરતા. આમાં સ્ટ્રોમ ડ્રેનેજ નાખવાની છે, ડ્રેનેજ લાઇન નાખવાની છે, મ્યુનિસિપાલિટી પાણી નાખવાનું છે, રિલાયન્સની કંપનીની પાઇપ નાખવાની છે, ગેસ પાઇપ લાવીને નાખવાની છે. પહેલાં આ લોકો પાસેથી પૈસા ઉઘરાવીને પહેલાં એ કરો અને એની ઉપર તમે ડાયરેક્ટ રોડ બનાવશો. આજીવન કોઈ રોડ ખોદવાનો નહીં આવે, સુરત એમને ઓટોમેટિક સ્માર્ટ સિટી થઈ જાય. મેયર એમ કહે છે કે આ તો મારો પર્સનલ મામલો છે, હું ગમે એને મોકલી શકું. અરે ભાઈ, મેયરને થાય સમિતિ રાજેશ દેસાઈને અને આનંદીબેનને નરેન્દ્રભાઈ મોદી ફોરેન જ ફરે છે, અને એને ભારતીય જનતા પાર્ટી પક્ષને આખાને ફોરેન લઈ જવું હોય ને તો લઈ જાય, એટલે આ દેશમાં શાંતિ થાય.